हेलो दोस्तों, तो आज हूँ तमने जणाईश के आदिवासी लग्ननी अंदर जे देवी देवता ने पूंजवामां आवे छे, मानवामां आवे छे। तो जो तमे आ वीडियोनी अंदर जोई रह्या छे ए सिमोड़ा पूंजन थई रह्युं छे। जे सिमोड़ी मासी एवी आदिवासी समाजनी अंदर जे सिमोड़ी माता आवे छे जेने पूंजवामां आवे छे। तो अमारा आदिवासी समाजनी अंदर जारे लग्न विवाह थाय छे तारे आदिवासी देवो होय छे, जेवी रीते खरली देव, गाम खत्री देव, गाम देव, पछी सिमोड़ी माता, पछी घरदेव, एवी रीते देवी देवता ने पूंजता होय छे। एमां सांजनो समय थाय के सवारे जेवी रीते आपणे लग्ननी अंदर सिमोड़ो काढवामां आवे छे, जे सिमोड़ी मासी एवुं कहेवामां आवे छे, एनी पूंजा थाय छे। એટલે કે સિમોડી એટલે આપણું ગામ હોય છે, એના બોર્ડર પર એક એવી જગ્યા હોય છે, એવો એરિયો હોય છે જ્યાં પૂંજન લોકો કરતા હોય છે આવતા જતા, જ્યારે સિમોડી માસીની પૂંજા કરવામાં આવતી હોય ત્યારે। ત્યારે એ સિમોડાના બોર્ડર પરથી બીજું ગામ લાગતું હોય છે, એને સિમોડી કહેવામાં આવે છે। અને આ જ વિડીયોની અંદર આપણે સિમોડીની આ પૂંજન થઈ રહ્યું છે એના દ્રશ્યો જોઈ રહ્યા છે। અને જો તમે આ જોવો છે એ બળવો છે, ગામનો બુવો, વડીલ, વધારે ઉંમર લાયક, જે જાણતો હોય એવા માણસ એનું પૂંજન કરે છે। અને આ લગ્નના દિવસે આવી રીતે ચોખાના રોટલા બનાવીને વાનું કાઢવામાં આવે છે, વાનું મતલબ કે વરખોડા ટાઈપનું, ડીજે કે ઢોલ નગારા વગાડીને, અને આવી રીતે પૂંજા કરવામાં આવે છે જો તમે જોઈ રહ્યા છો। અને જે આ બોટલની અંદર છે એમાં દેશી મોવડાનો દારૂ હોય છે, જે પૂંજતી વખતે ટીપ પાડવામાં આવે એવું અમારા આદિવાસી રિવાજમાં કહેતા હોય છે, એ છે દોસ્તો। આવી રીતે 5 વખત એના ટીપ પાડવામાં આવે છે। અને આ મકાઈના રોટલા, ના ચોખાના રોટલા, એ લોકોને એના ટુકડા બનાવીને, એના ભાગ બનાવીને થોડા થોડા વેચવામાં આવે છે। આ તમે આદિવાસી પરંપરાની અંદર આ સિમોડા પૂંજન થઈ રહ્યું છે એ વિડીયો જોઈ રહ્યા છે। તો આગળ આવી રીતે વિડીયોમાં તમે જોડાઈ રહો, જે જોવા લાયક અને જે જાણવા લાયક હશે હું એ તમને બતાવીશ। અને જો આ બીજું તમે જોઈ રહ્યા છે એ વધાવણું છે, આ ડીશમાં જે દીવો અને કંકુની ડબ્બી છે એ અમારા આદિવાસી સમાજની અંદર વધાવણો કહેવામાં આવે છે, જે તો આ દેવને કે અહીંયા સિમોડી માતાની આ પૂંજા કરે છે એને વધાવે છે એવું કહેવામાં આવે છે દોસ્તો। અને બીજી વસ્તુ જેવી રીતે કે આ વરરાજાના હાથમાં ચોખા અને આ પાણી આપે છે એ જુવારે, જુવારે એવું કહે છે, જે ધરતી માતાનું, પ્રકૃતિનું નમન કરી રહ્યા છે એ ચારો દિશાની અંદર જુવારે એવું અમારે આદિવાસી સમાજમાં કહેવામાં આવે છે દોસ્તો। તો વરરાજા ચારે બાજુ ફરીને આ પૂંજારા દ્વારા એના હાથને ચોખા અને પાણી આપે છે અને પછી જુવારવામાં આવે છે દોસ્તો। તો તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો। અને બીજી વસ્તુ જો તમે આ જોઈ રહ્યા છે કે ઢોલ નગારાના ચાડે ચાડે વરરાજાને આવી રીતે નચાડવામાં આવે છે આનંદ મહોત્સવ માટે, જે અમારા આદિવાસી સમાજની અંદર, બધા સમાજની અંદર આવી રીતે ઉજવણી કરતા હોય છે જે તમે જોઈ રહ્યા છો।